હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આજના લાઈવ લેક્ચરમાં મિત્રો આજે છે આપણે વાત કરવાના છીએ એસી વાઇન્ડિંગને લગતા પ્રશ્નો વિશે એસી વાઇન્ડિંગને લગતા પ્રશ્નો વિશે ધ્યાનથી જોઈ લેજો કેમ કે એક્ઝામમાં છે તે તમને આ વારંવાર આ બધા પ્રશ્નો છે તે પૂછાતા હોય છે આમાંથી જો એકાદ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાઈ ગયો તો તમારે ફાયદો થઈ જશે એટલા માટે છે આપણે છે એસી વાઇન્ડિંગને લગતા પ્રશ્નો છે આજે જોવાના છીએ એટલા માટે છે તે આજનો આ લાઈવ લેક્ચર છે તે ખૂબ જ મહત્વનો થવાનો છે બધા જ મિત્રો છે તે સરખી રીતે બધા જ પ્રશ્ન જોઈ લેજો એક પણ પ્રશ્ન છે તે મિસ ન થઈ જાય તેની ખાસ ધ્યાન રાખજો હવે છે તે ઝેટકો એમ અને યુજીવીસીએલ આ લોકોને પરીક્ષા આવવાની છે ડીજીવીસીએલવાળાના છે બે ત્રણ દિવસ પહેલાં એક્ઝામ જતી રહેશે ડીજીવીસીએલનું પેપર મિત્રો હજુ સુધી આવ્યું નથી એનું પેપર આવશે એટલે આપણે સૌ પ્રથમ છે તેનું પેપર સોલ્યુશન જ કરવાના છીએ કેમકે ઘણા લોકો મને કમેન્ટ અને મેસેજ કરતા હોય છે કે ડીજીવીસીએલનું પેપર મોકલો પણ ભાઈ જે જેવીયલ સોરી ડીજીવીસીએલનું જે પેપર છે તે એક્ઝામ પછી તરત જ પાછા જમા કરી લીધા છે તેનાથી છે તે કોઈ પાસે પેપર હશે નહીં વાળા હવે જ્યારે ઓફિશિયલ પેપર પેપર ત્યારે જ આપણી સામે આવશે ત્યાં સુધી જે લોકોએ પરીક્ષા આપી છે તે જ લોકોને ખબર હશે કે પેપર કેવું હતું તો મિત્રો હવે જોઈએ તો ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે એટલે આપણા હવે પ્રશ્નો સ્ટાર્ટ કરીએ બધા જ મિત્રોને કહી દઉં છું કે બધા જ પ્રશ્નો સરખી રીતે જોઈ લેજો બધા જ છે તે પ્રશ્નો આઈએમપી છે તો મિત્રો હવે આપણા પ્રશ્નો છે તે સ્ટાર્ટ કરીએ તો આપણો પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રિક મોટરને ફેરવવા માટે મોટરમાં શું કરવામાં આવે છે ઇલેક્ટ્રિક મોટરની ફેરવવા માટે મોટરમાં શું કરવામાં આવે છે ઓપ્શન એ સોલ્ડરિંગ ઓપ્શન બી બાઇન્ડિંગ ઓપ્શન સી વાઇન્ડિંગ કે ઓપ્શન ડી વાયરિંગ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરો સિમ્પલ પ્રશ્ન છે આવો પ્રશ્ન તો બધા લોકોને આવડવો જોઈએ એસી વાઇન્ડિંગના પ્રશ્નો છે બધા જ સરખી રીતે જોઈ લેજો તો મિત્રો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વાઇન્ડિંગ ઇલેક્ટ્રિક મોટરને ફેરવવા માટે છે તે મોટરમાં વાઇન્ડિંગ કરવામાં આવે છે ધ્યાનથી જોઈ લેજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે હવે જોઈએ વાઇન્ડિંગમાં તો કે વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ વાયર કયો વપરાય છે ઓપ્શન એ નાઇક્રોમ વાયર ઓપ્શન બી યુરેકા વાયર ઓપ્શન ટંગસ્ટન વાયર કે ઓપ્શન ડી સુપર એનિમલ કોપર વાયર ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે આ એમપી પ્રશ્ન છે મિત્રો ધ્યાનથી જોઈ લેજો વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે જેને ખબર છે તેને એ બી સીડી એવી રીતે કમેન્ટ કરવાની છે જેને નથી ખબર તો કાંઈ જ વાંધો નહીં જે લોકો આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છે તેને કહી દઉં છું કે આપણે દરરોજ છે તે સાડા આઠ વાગ્યે લાઈવ લેક્ચર હોય છે આપણે એક દોઢ મહિનાથી લાઈવ લેક્ચર ચાલુ છે તે પણ પાછળના બાકી હોય તો બધા જ જોઈ લેજો કેમ કે ભાગના હતા તે બધા જ આઈએમપી હતા એટલા માટે છે તે બધા જ સરખી રીતે જોઈ લેજો હવે ડીજીવીસીએલ ને પરીક્ષા જતી રહી છે એટલા માટે હવે જેટકો એમ જીવીસીએલ યુ પરીક્ષા આવવાની છે સૌથી પહેલાં હવે જોઈએ તો જેટકોની એક્ઝામ આવશે એટલે તે લોકો છે તો સૌથી વધારે તૈયારી કરવાની જરૂર છે ડીજીવીસીએલની પરીક્ષા પહેલાં પણ હું તમને કહેતો હતો કે આમાંથી તમારે ઘણા બધા પ્રશ્નો આવશે જે આપણે લાઈવ લેક્ચર લઈએ છીએ અને આપણી એપ્લિકેશન છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો આવશે અને એમાંથી પ્રશ્નો ઘણા બધા આવેલા પણ હતા ચાલો મિત્રો જે લોકોને જવાબ ખબર છે તે લોકો વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ વાયર વાયર તરીકે કયો વપરાય છે તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સુપર એનેમલ કોપર વાયર વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ વાયર તરીકે છે તે સુપર એનેમલ કોપર વાયર વપરાય છે જે લોકોને નથી ખબર તે લોકો જોઈ લેજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ એસી થ્રી ફેઝ મોટરમાં સ્ટેટરમાં સામાન્ય રીતે કેવો સ્લોટ હોય છે એસી થ્રી ફેઝ મોટરમાં સ્ટેટરમાં સામાન્ય રીતે કેવો સ્લોટ હોય છે ઓપ્શન એક ક્લોઝ ટાઈપ ઓપ્શન બી સેમી ક્લોઝ ટાઈપ ઓપ્શન સી લંબગોળ ટાઈપ કે ઓપ્શન ડી ઓપન ટાઈપ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરી દેશે મિત્રો આ એમ બી પ્રશ્ન છે સરખી રીતે જોઈ લેજો એસી થ્રી ફેઝ મોટરમાં સ્ટેટરમાં સામાન્ય રીતે કેવો સ્લોટ હોય છે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે આ પ્રશ્ન છે મિત્રો ધ્યાનથી જોઈ લેજો વારંવાર તમને કહેતો હોઉં છું તો મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી સેમી ક્લોઝ ટાઈપ ઘણા બધા મિત્રો છે તે સાચો જવાબ કમેન્ટ કરી રહ્યા છે જે લોકોને નથી ખબર તે લોકો જોઈ લેજો એસી થ્રી ફેજ મોટરમાં સ્ટેટરમાં સામાન્ય રીતે છે તે સેમી ક્લોઝ ટાઈપ સ્લોટ હોય છે સેમી ક્લોઝ ટાઈપ તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ વાઇન્ડિંગને મજબૂત કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે વાઇન્ડિંગને મજબૂત કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ બ્લેક એધેસિવ ટેપ ઓપ્શન બી કોટન ટેપ ઓપ્શન સી પીવીસી ટેપ કે ઓપ્શન ડી સેલો ટેપ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે મિત્રો આ એમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો વાઇન્ડિંગને મજબૂત કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે જે લોકોને નથી ખબર તે લોકો પણ ધ્યાનથી સાચો ઉપયોગ થાય છે જે આપણે વાઇન્ડિંગ હોય છે તેને બંને સીડેથી બાંધવામાં આવે છે તે કોટન ટેપ હોય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ વેલ્ડિંગ મશીનમાં કયો વાઇન્ડિંગ વાયર વાપરવામાં આવે છે વેલ્ડિંગ મશીનમાં કયો વાઇન્ડિંગ વાયર વાપરવામાં આવે છે ઓપ્શન એ સિંગલ કોટન કવર વાઇન્ડિંગ વાયર સિંગલ કોટન કવર એટલે કે એસએસસી વાઇન્ડિંગ વાયર ત્યારબાદ ઓપ્શન બી ડબલ કોટન કવર એટલે કે ડીસી વાઇન્ડિંગ વાયર ડબલ કોટન કવર ડીસી વાઇન્ડિંગ વાયર તેના પછી ઓપ્શન સી પીવી ઇન્સ્યુલેટેડ વાયર અને ઓપ્શન ડી ફ્લેક્સિબલ

વાય ડબલ કોટન કવર વાઇન્ડિંગ વાયર એટલે કે ડીસીસી વાઇન્ડિંગ વાયર વેલ્ડિંગ મશીનમાં છે તે વાઇન્ડિંગ વાયર તરીકે ડબલ કોટન કવર વાઇન્ડિંગ વાયર વપરાય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ સબમર્સિબલ પંપ મોટર માટે કયો વાઇન્ડિંગ વાયર વપરાય છે સબમર્સિબલ પંપ મોટર માટે કયો વાઇન્ડિંગ વાયર વપરાય છે ઓપ્શન એ સુપર એનેમલ કોપર વાયર ઓપ્શન બી સિલ્ક કોટન કવર્ડ કોપર વાયર ઓપ્શન સી પીવીસી કવર્ડ કોટન વાઇન્ડિંગ વાયર કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે સબમર્સિબલ પમ્પ મોટર માટે કયો વાઇન્ડિંગ વાયર વપરાય છે આ એમપી પ્રશ્ન છે મિત્રો ધ્યાનથી જોઈ લેજો એસી વાઇન્ડિંગ આવા પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછી શકે છે જે લોકો નવા જોડાણા છે આપણા લાઈવ લેક્ચર તે પ્લીઝ લાઇક કરી દેજો જે લોકો નવા જોડાણા છે તે લોકો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી લીધો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો હવે તમારી એક્ઝામ જોઈએ તો ઝેટકોવાળાને પણ નજીક આવી ગઈ છે એટલા માટે તે લોકોને આપણી એપ્લિકેશનમાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકશો તમને આપણે પૂરી માહિતીનો પણ વિડીયો આપી દીધો છે ત્યારબાદ જો તમારે કોઈ મારી પાસેથી માહિતી લેવું હોય તો તમે વોટ્સએપમાં મેસેજ કરી અને લઈ શકો છો આપણે નંબર ઓલરેડી આપેલો છે તેમાં તમે મેસેજ કરી અને જાણી શકો છો તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી પીવીસી કવર્ડ કોપર વાઇન્ડિંગ વાયર સબમર્સિલ સબમર્સિબલ પંપ મોટર માટે છે તે આપણે પીવીસી કવર્ડ કોપર વાઇન્ડિંગ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે જે લોકોને નથી ખબર તે લોકો જોઈ લેજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ સીટ ઇન્સ્યુલેશન માટે વપરાય છે નીચેના પૈકી કઈ સીટ છે તે ઇન્સ્યુલેશન માટે વપરાય છે ઓપ્શન એ પીવીસી શીટ સીટ ઓપ્શન બી બેકલાઇટ સીટ ઓપ્શન સી ગેલવેનાઇઝ સીટ કે ઓપ્શન ડી નોમેક્સ પેપર સીટ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે નીચેના પૈકી કઈ સીટ ઇન્સ્યુલેશન માટે વપરાય છે તો મિત્રો આમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી નોમેક્સ પેપર સીટ જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો નોમેક્સ પેપર સીટ નીચેના પૈકી કઈ સીટ ઇન્સ્યુલેશન માટે વપરાય છે તો જે આ નોમેક્સ પેપર સીટ છે તે ઇન્સ્યુલેશન માટે વપરાય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયા મટિરિયલનો સમાવેશ ક્લાસ એ અને ક્લાસ ઇ ઇન્સ્યુલેશનમાં કરવામાં આવે છે નીચેના પૈકી કયા મટિરિયલનો સમાવેશ ક્લાસ એ અને ક્લાસ ઇ ઇન્સ્યુલેશનમાં કરવામાં આવે છે ઓપ્શન એ માઇકા ઓપ્શન બી કોટન ટેપ ઓપ્શન સી ગ્લાસ ફાઈબર કે ઓપ્શન ડી પોર્સેલિન ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો જ જવાબ કમેન્ટ કરશે બધા જ પ્રશ્ન આઈએમપી છે તમને એમ જીવીસીએલ યુજીવીસીએલ કે જેટકો ગમે તે એક્ઝામમાં ઉપયોગી થશે અને ડીજીવીસીએલમાં જે લોકોને એવું લાગે છે કે તેનું પેપર સારું નથી ગયું તો તે લોકો પણ અત્યારથી જ ધીમે ધીમે છે તે તૈયારી ચાલુ કરી દો કેમ કે તમારે જો લાગુ હોય તો તૈયારી તો કરવી પડશે એકવાર નહીં તો બીજી વાર મહેનત કરશો એટલે લાગી જશો મહેનત ચાલુ રાખજો મહેનત જો મૂકી દીધી તો તમારો વારો નહીં આવે ધીમે ધીમે છે તે મહેનત ચાલુ રાખવાની કોટન ટેપ નો સમાવેશ છે તે ક્લાસ એ અને ક્લાસ ઈ આ બંને ઇન્સ્યુલેશન માં કરવામાં આવે છે ધ્યાનથી જોઈ લેજો એક્ઝામમાં કદાચ આવો પ્રશ્ન પૂછાઈ શકે છે ક્લાસ એ અને ક્લાસ ઇન્સ્યુલેશનમાં કોટન ટેપનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ સિલિકોન બેઝડ ટેપનું વર્ગીકરણ ઇન્સ્યુલેશનના કયા પ્રકારમાં કરવામાં આવે છે સિલિકોન બેઝડ ટેપનું વર્ગીકરણ ઇન્સ્યુલેશનના કયા પ્રકારમાં કરવામાં આવે છે તો મિત્રો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ વાય અને એ ઓપ્શન બી એ અને ઈ ઓપ્શન સી વાય અને ઈ કે ઓપ્શન ડી એફ અને એચ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે મિત્રો છે ધ્યાનથી જોઈ લેજો સિલિકોન બેઝડ ટેપનું વર્ગીકરણ ઇન્સ્યુલેશનના કયા પ્રકારમાં કરવામાં આવે છે જે લોકોને ખબર છે તે લોકો કમેન્ટ કરશે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેશે કેમ કે આ એમપી પ્રશ્ન છે એક્ઝામમાં તમને કદાચ આવો પ્રશ્ન પૂછાઈ શકે છે તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એફ અને એ સિલિકોન બેઝડ ટેપનું વર્ગીકરણ ઇન્સ્યુલેશનના એફ અને એચ આ બંને પ્રકારમાં કરવામાં આવે છે ધ્યાનથી જોઈ લેજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયું મટીરિયલ વાઇન્ડિંગ લીડના કનેક્શનને ઇન્સ્યુલેટેડ કરવા માટે વપરાય છે નીચેના પૈકી કયું મટીરિયલ વાઇન્ડિંગ લીડના કનેક્શનને ઇન્સ્યુલેટેડ કરવા માટે વપરાય છે ઓપ્શન એ એમ્પાયર સ્લીવ ઓપ્શન બી પીવીસી સ્લીવ ઓપ્શન સી ફાઇબર ગ્લાસ સ્લીવ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે મિત્રો આ એમપી પ્રશ્નો છે નીચેના પછી કયું મટ્રિયલ વાઇન્ડિંગ લીડના કનેક્શનને ઇન્સ્યુલેટેડ કરવા માટે વપરાય છે ધ્યાનથી પ્રશ્ન જોઈ લેજો સમજી લેજો પછી જવાબ આપજો તો મિત્રો આપણો સાચો જવાબ રહે છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ એટલે કે એમ્પાયર સ્લીવ પીવીસી સ્લીવ અને ફાઇબર ગ્લાસ સ્લીવ આ ત્રણેય છે તે વાઇન્ડિંગ લીડના કનેક્શનને ઇન્સ્યુલેટેડ કરવા માટે વપરાય છે તેના પછી મિત્રો આગળના પ્રશ્ન તરફ જઈએ તો નીચેનામાંથી કયું મટિરિયલ વાઇન્ડિંગ માટે ફાચર એટલે કે વેજીસ માટે વપરાય છે નીચેનામાંથી કયું મટિરિયલ વાઇન્ડિંગ માટે ફાચર વેજીસ માટે વપરાય છે ઓપ્શન એ બામ્બુ એટલે કે વાંસ ઓપ્શન બી દોરા ઓપ્શન સી પીવીસી સ્લીવ કે ઓપ્શન ડી માઇકાશીટ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે આ એમપી પ્રશ્ન છે મિત્રો ધ્યાનથી જોઈ લેજો નીચેનામાંથી કયું મટીરિયલ વાઇન્ડિંગ માટે ફાચર વેઝિસ માટે વપરાય છે તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ બામ્બુ વાંચ કે બાંબુ છે તે ફાચર એટલે કે વેજીસ માટે વપરાય છે એટલા માટે ફાચર એટલે કે આપણે જે આપણે વાઇન્ડિંગ કરીએ છીએ ત્યારે સ્લીવ એને આપણે સામાન્ય રીતે સ્લીવ પણ કહી શકીએ છીએ તેમાં અંદર આપણે બેસાડીએ છીએ તેને આપણે ફાચર કહીએ છીએ જે આપણે લાકડાનું હોય છે જે બાંબુ અથવા વાંસનું બનેલું હોય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું પ્રવાહી ઇન્સ્યુલેશન વાઇન્ડિંગનો ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ વધારવા માટે વપરાય છે નીચેનામાંથી કયું પ્રવાહી ઇન્સ્યુલેશન વાઇન્ડિંગનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વધારવા માટે વપરાય છે ઓપ્શન એ ટ્રાન્સફોર્મર ઓઇલ ઓપ્શન બી ક્રૂડ ઓઇલ ઓપ્શન સી ઇન્સ્યુલેટેડ વાર્નિશ કે ઓપ્શન ડી ઓઇલ

અને આપણે જેટકોની એમ જીવીસીએલની આ પણ એક્ઝામ આવે છે તેમાં પણ તમારે ખૂબ જ ઉપયોગી થવાના છે તમે ભલે બુકમાંથી વાંચતા હો ત્યારબાદ જો તમે એમ ની ટેસ્ટ આપશો તો તમને વધારે અનુકૂળ રહેશે એટલા માટે છે તે તમે જરૂર જોડાઈજો માત્ર ચારસો રૂપિયામાં છે તમને ત્રણ હજાર પ્લસ એમસીક્યુ તેમાં મળી જશે જે બધા જ પ્રશ્ન આઈ એમપી હશે તમે જે આ લેક્ચરમાં જોઈ રહ્યા છો તેવા જ પ્રશ્ન તમને તેમાં તમને મળી જશે ચાલો મિત્રો આ મિત્રોનો જવાબ પણ કમેન્ટ કરી દેજો તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇન્સ્યુલેટેડ ઇન્સ્યુલેટેડ વારનીસ કે ઇન્સ્યુલેટેડ વારનીસ છે ઇન્સ્યુલેશન વાઇન્ડિંગનો ઇન્સ્યુલેશન રજીસ્ટન્સ વધારવા માટે વપરાય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ વાઇન્ડિંગ નીચેના પૈકી શું મેગ્નેટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે વાઇન્ડિંગ નીચેના પૈકી શું મેગ્નેટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે ઓપ્શન એ રેજિસ્ટર ઓપ્શન બી કેપેસિટર ઓપ્શન સી ઇન્ડક્ટર કે ઓપ્શન ડી કોન્ટેક્ટર ચાલો આપણને આ એમ પ્રશ્ન છે જે લોકોને ખબર છે તે લોકો કમેન્ટ કરશે વાઇન્ડિંગ નીચેના પૈકી શું મેગ્નેટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇન્ડક્ટર વાઇન્ડિંગ છે તે ઇન્ડક્ટર મેગ્નેટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ વાઇન્ડિંગ માં નીચેના પૈકી કયો ભાગ બીન ઉપયોગી ઇન્ડક્શન ઉત્પન્ન કરે છે વાઇન્ડિંગ માં નીચેના પૈકી કયો ભાગ બીન ઉપયોગી ઇન્ડક્શન ઉત્પન્ન કરે છે ઓપ્શન એ કોઇલ સાઇડ ઓપ્શન બી કોઇલ લીડ ઓપ્શન સી કોઇલ ઓપ્શન ડી એન્ડ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે વાઇન્ડિંગમાં નીચેના પૈકી કયો ભાગ બિન ઉપયોગી ઇન્ડક્શન ઉત્પન્ન કરે છે તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કોઈલ એન્ડ કે વાઇન્ડિંગમાં જે કોઈલ એન્ડ છે તે બિન ઉપયોગી ઇન્ડક્શન ઉત્પન્ન કરે છે કોઇલનો એન્ડ છે તે બિન ઉપયોગી ઇન્ડક્શન ઉત્પન્ન કરે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ વાઇન્ડિંગમાં મેગ્નેટિક પોલ ઉત્પન્ન કરવાનું કાર્ય કયો ભાગ કરે છે વાઇન્ડિંગમાં મેગ્નેટિક પોલ ઉત્પન્ન કરવાનું કાર્ય કયો ભાગ કરે છે ઓપ્શન એ કંડક્ટર ઓપ્શન બી કોઇલ ઓપ્શન સી કોઇલ ગ્રુપ કે ઓપ્શન ડી વાઇન્ડિંગ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે વાઇન્ડિંગમાં મેગ્નેટિક પોલ ઉત્પન્ન કરવાનું કાર્ય કયો ભાગ કરે છે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેશે તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી કોઇલ ગ્રુપ ઘણા બધા લોકો છે તે સાચો જવાબ કમેન્ટ કરી રહ્યા છે કોઈલ ગ્રુપ વાઇન્ડિંગમાં મેગ્નેટિક પોલ ઉત્પન્ન કરવાનું કાર્ય છે તે કોઈલ ગ્રુપ કરે છે જેને નથી ખબર તે લોકો

કહેવામાં આવે છે યાદ રાખી લેજો વાઇન્ડિંગના દરેક કોઈલના યોગ્ય જોડાણને કોઈલ કનેક્શન કહેવામાં આવે છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વાઇન્ડિંગમાં કયા એડજસ્ટ પોલ કનેક્શન કરવામાં આવે છે વાઇન્ડિંગમાં કયા એડજસ્ટ પોલને કનેક્શન કરવામાં આવે છે ઓપ્શન એ એક ચાર કોઈલ ગ્રુપથી એક ને ચાર કોઈલ ગ્રુપથી ઓપ્શન બી એક સાત કોઈલ ગ્રુપથી ઓપ્શન સી ત્રણ સ કોઇલ ગ્રુપથી કે ઓપ્શન ડી ત્રણ પાંચ કોઇલ ગ્રુપથી ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે વાઇન્ડિંગમાં કયા એડજસ્ટ પોલ કનેક્શન કરવામાં આવે છે તો મિત્રો તેમાં આપણો જવાબ આવશે ઓપ્શન એ એક ચાર કોઈલ ગ્રુપ એક ચાર કોઈલ ગ્રુપથી વાઇન્ડિંગમાં છે તે એક ચાર કોઈલ ગ્રુપથી એડજસ્ટ પોલને કનેક્શન કરવામાં આવે છે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ વાઇન્ડિંગમાં ખાલી જગ્યા ઓલ્ટરનેટર પોલ કનેક્શન કરવામાં આવે છે વાઇન્ડિંગમાં જગ્યા પોલ કનેક્શન કરવામાં આવે છે ઓપ્શન એ એક ચાર કોઈલ ગ્રુપથી ઓપ્શન બી એક સાત કોઈથી ઓપ્શન સી ત્રણ સ કોઈલ ગ્રુપથી કે ઓપ્શન ડી બે પાંચ કોઇલ ગ્રુપથી વાઇન્ડિંગમાં ખાલી જગ્યા ઓલ્ટરનેટ પોલ કનેક્શન કરવામાં આવે છે તો મિત્રો ત્યાંમાં આપણો જવાબ આવશે ઓપ્શન બી એક સાત કોઈલ ગ્રુપથી વાઇન્ડિંગમાં એક સાત કોઈથી ઓલ્ટરનેટ પોલ કનેક્શન કરવામાં આવે છે દરેક કોઈલ સ્લોટમાં બેસાડતા વચ્ચે સ્લોટ ખાલી રહે તેને કેવું વાઇન્ડિંગ કહેવામાં આવે છે પ્રશ્ન ધ્યાનથી સમજી લેજો વાઇન્ડિંગમાં કોઇલ ગ્રુપમાં આવતી દરેક કોઈલ સ્લોટમાં બેસાડતા વચ્ચે સ્લોટ ખાલી રહે તેને કેવું વાઇન્ડિંગ કહેવામાં આવે છે ઓપ્શન એ લોંગ કોર્ડેડ વાઇન્ડિંગ ઓપ્શન બી શોર્ટ કોર્ડેડ વાઇન્ડિંગ ઓપ્શન સી પોર્ટલી ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ કે ઓપ્શન ડી ફૂલી ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ તો મિત્રો તેમાં આપણો જવાબ આવશે ઓપ્શન સી પોર્ટલી ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ વાઇન્ડિંગમાં કોઇલ ગ્રુપમાં આવતી દરેક કોઈલ સ્લોટમાં બેસાડતા વચ્ચે સ્લોટ ખાલી રહે તેને આપણે છે તે પોર્ટલી પાર્ટલી ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો મિત્રો આવા તમને એક્ઝામમાં એટલા માટે તેના પછી પ્રશ્ન જોઈએ મિત્રો કોઈલ ગ્રુપમાં આવતી દરેક કોઈલ સ્લોટમાં બેસાડતા જ વચ્ચે સ્લોટ ખાલી ન રહે તે નહીં કેવું વાઇન્ડિંગ કહેવામાં આવે છે આગળનો પ્રશ્ન હતો કે સ્લોટ ખાલી રહે અને અહીંયા છે કે સ્લોટ ખાલી ન રહે પ્રશ્ન સેમ જેવો છે થોડો થોડો ફેર સે ઉલટું કરીને આમ પૂછેલું છે તો મિત્રો આપણો જવાબ આમાં આવશે ઓપ્શન ડી ફૂલી ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ વાઇન્ડિંગમાં કોઈલ ગ્રુપમાં આવતી દરેક કોઈલ સ્લોટમાં બેસાડતા વચ્ચે સ્લોટ ખાલી ન રહે તેને આપણે ફૂલી ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે ધ્યાનથી જોઈ લેજો બંને પ્રશ્ન કન્ફ્યુઝન ન થઈ જાય તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો વાઇન્ડિંગમાં ફેઝડીટ કોઈલ ગ્રુપ પોલની સંખ્યા જેટલી જ હોય છે તેને કેવા પ્રકારનું વાઇન્ડિંગ કહેવામાં આવે છે વાઇન્ડિંગમાં કોઈલ ગ્રુપ પોલની સંખ્યા જેટલી જ હોય છે તેને કેવા પ્રકારનું વાઇન્ડિંગ કહેવામાં આવે છે ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ સર કોઈલ વાઇન્ડિંગ ઓપ્શન બી હોલ કોઇલ વાઇન્ડિંગ ઓપ્શન સી કોન્ટ્રેડ કે ઓપ્શન ડી ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે

फेजड इट कॉइल ग्रुप पोल की संख्या કરતા અડધા હોય તો તેને કેવા પ્રકારનું વાઇન્ડિંગ કહેવામાં આવે છે તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ ફ્લેટ લૂપ વાઇન્ડિંગ ઓપ્શન બી કોન્ટ્રેડ વાઇન્ડિંગ ઓપ્શન સી হাফ કોઇલ વાઇન્ડિંગ કે ઓપ્શન ડી ડ્રમ વાઇન્ડિંગ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે મિત્રો આઈએમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો હું તમને વારંવાર કહેતો છું કે આ બધા જ પ્રશ્નો આઈએમપી છે

વેરી ગુડ ઘણા બધા મિત્રો છે તે સાચો જવાબ આપે છે તો આપણો જવાબ આવશે ઓપ્શન બી કોર્ડેડ વાઇન્ડિંગ ઝે વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ પીચ કરતા પીચ નાની અથવા મોટી રાખવામાં આવી હોય તેને આપણે કોર્ડેડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે ત્યાં યાદ રાખી લેજો નાની અથવા મોટી પીચ રાખવામાં આવી હોય તેને કોર્ડેડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ ઝે વાઇન્ડિંગમાં સ્લોટની સંખ્યા કરતાં કોઈલની સંખ્યા અડધી હોય તેને કેવા પ્રકારનું વાઇન્ડિંગ કહેવામાં આવે છે જે વાઇન્ડિંગમાં સ્લોટની સંખ્યા કરતાં કોઈલની સંખ્યા અડધી હોય તેને કયા પ્રકારનું વાઇન્ડિંગ કહેવામાં આવે છે ઓપ્શન એ સિંગલ લેયર વાઇન્ડિંગ ઓપ્શન બી ડબલ લેયર વાઇન્ડિંગ ઓપ્શન સી શોર્ટ કોરડેડ વાઇન્ડિંગ કે ઓપ્શન ડી લોંગ કોરડેડ વાઇન્ડિંગ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે આ એમપી પ્રશ્ન છે મિત્રો ધ્યાનથી જોઈ લેજો તેને છે આપણે સિંગલ લેયર વાઇન્ડિંગ કહેવામાં આવે છે જે લોકોને નથી ખબર તે લોકો મિત્રો ધ્યાનથી જોઈ લેજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ ઝે વાઇન્ડિંગમાં સ્લોટની સંખ્યા જેટલી જ કોઈલની સંખ્યા હોય તેને કેવા પ્રકારનું વાઇન્ડિંગ કહેવામાં આવે છે જે વાઇન્ડિંગમાં સ્લોટની સંખ્યા જેટલી જ કોઇલની સંખ્યા હોય તેને કેવા પ્રકારનું વાઇન્ડિંગ કહેવામાં આવે છે સિંગલ લેયર વાઇન્ડિંગ ડબલ લેયર વાઇન્ડિંગ શોર્ટ કોરડેડ વાઇન્ડિંગ કે લોંગ કોરડેડ વાઇન્ડિંગ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો એ બી સી ડી એવી રીતે કમેન્ટ કરી શકે છે તો મિત્રો આમાં આપણો જવાબ આવશે ઓપ્શન એ ડબલ લેયર વાઇન્ડિંગ આગળનો પ્રશ્ન અને આ પ્રશ્ન બંનેને ઉલટા કરી દેવામાં આવ્યા છે જે વાઇન્ડિંગમાં સ્લોટની સંખ્યા જેટલી જ કોઈલની સંખ્યા હોય તેને આપણે છે તે ડબલ લેયર વાઇન્ડિંગ કહેવામાં આવે છે પ્રશ્ન સરખી રીતે જોઈ લેજો તો મિત્રો આ હતા આપણા એસી વાઇન્ડિંગને લગતા પ્રશ્નો આ બધા જ પ્રશ્નો હતા તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા બધા જ પ્રશ્નો સરખી રીતે જોઈ લેજો અને આપણે છે તે વચ્ચે એપ્લિકેશનની વાત કરી હતી તેમાં જો તમારે જોડાવું હોય જે લોકો જેટકો યુજીવીસીએલ એમજીવીસીએલમાં છે તે લોકોને જો જોડાવું હોય તો તેમાં તે લોકો જોડાઈ શકે છે તેમાં તમને ખૂબ જ આઈએમપી પ્રશ્નો મળી રહેશે માત્ર ચારસો રૂપિયામાં છે તમને ત્રણ હજાર પ્લસ એમસીક્યુ સરસ રીતે ટોપિક વાઇઝ મળી રહે છે જે લોકોને લેવું હોય તે લોકો તમને જે ખૂણામાં નંબર આપવામાં આવે છે તેમાં તમે વોટ્સએપ મેસેજ કરી અને જોડાઈ શકો છો વોટ્સએપમાં મેસેજ કરજો તમને જવાબ મળી જશે તેની ડિટેલ પણ તમને મળી જશે કે કઈ રીતે તમને મળશે અને આપણા WhatsApp ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયેલા જે મિત્રો તે લોકો તેમાં પણ જરૂર જોડાઈજો કેમ કે તેમાં પણ અવનવી જ માહિતી મૂકવામાં આવતી હોય છે તમને ડિસ્ક્રિપ્શનમાં બધી જ લિંક મળી જશે ત્યાંથી તમે જોડાઈ શકશો અને આપણે નેક્સ્ટ ઘણા બધા એપિસોડ છે તે ગયા છે તે પણ જોઈ લેજો તો મિત્રો કમેન્ટ કરજો કે આજનો આ લેક્ચર છે તમને કેવો લાગ્યો હવે મળીશું કાલના સેશનમાં ધન્યવાદ